ભારતમાં રાફેલ ડીલના મામલે સુપ્રીમે મહત્વનો ચુકાદો આપી ભાજપે ક્લીન ચીટ આપી છે. આ મામલે અનેક વખત શાસક પક્ષ પર પ્રહારો કર્યા હતા, જેને લઈ ગાંધીનગરમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી દ્વારા પ્રેસ વાર્તા યોજવામાં આવી હતી, જેમાં જીતુ વાઘાણીએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી જાહેરમાં માફી માંગે તેવી સૂચન કર્યું હતું. અને ખૂબ સુરક્ષાની દ્રષ્ટિએ સમગ્ર રાષ્ટ્રમાં સંવેદનશીલ મુદ્દા ઉપર જે પ્રકારે ન માત્ર કોંગ્રેસના રાહુલ ગાંધી પણ સમગ્ર દેશની કોંગ્રેસ અને ગુજરાતની કોંગ્રેસ પણ જે ઉછળકૂદ કરીને એક એવા નેતા કે 5 વર્ષમાં એમની ઉપર એક પણ આરોપ નથી કરી શક્યા એવા નરેન્દ્રભાઈ ઉપર કઠેરામાં ઉભા કરવાના નિરર્થક પ્રયાસો એ જ્યારે કોંગ્રેસે કર્યા છે ત્યારે સુપ્રીમ કોર્ટે પ્રક્રિયા યોગ્ય થઈ છે, કિંમત યોગ્ય છે, પાર્ટનર મુદ્દે સરકારનો કોઈ રોલ નથી ઉપર મોહર મારી છે ત્યારે હું કોંગ્રેસના રાજ્યના નેતા જ્યાં જ્યાં પ્રેસ કરી છે દેશના નેતાઓએ જે પ્રકારે જાહેરમાં પત્રકારોની સામે કઈ સંમેલનોમાં ચૂંટણીઓમાં જ્યારે બોલ્યા છે ત્યારે હું ગુજરાતના નેતાઓને પણ કહેવા માંગુ છું કે આપના શબ્દો પાછા ખેંચીને રાજ્ય જ્યાં બોલ્યા છો ત્યાં, કારણ કે આ મુદ્દો સંવેદનશીલ છે. કેટલાક મુદ્દાઓમાં બોલવું હોય તો રાજનીતિમાં બોલી શકે છે, પણ રાષ્ટ્રની સુરક્ષાનો મુદ્દો છે, સૈનિકોનું જવાનોનું મોરલ ડાઉન કરવાનું, આ દેશની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનું પાપ એ કોંગ્રેસે કર્યું છે કે ગેરમાર્ગે દોર્યા છે, ત્યારે કોંગ્રેસના નેતાઓ એ નૈતિકતા બતાવીને માફી માંગે, જ્યાં જ્યાં પ્રેસ થઈ છે જ્યાં જ્યાં બોલ્યા છે એના શબ્દો પાછા ખેંચે આવે એવી હું એમની પાસે અપેક્ષા રાખું છું.